અમારે જીતુ એટલો મારો મિત્ર એટલો જાડો છો ને તે ભાઈ આડોય નથી હોય એક તો સીધોય નથી હોય એક તો મારા આમ મજાક નથી કરતો પેટ ઉપર ઓશુકો રાખીને હોવે તમને ખોટું લાગતું હોય તો એટલે મૂળ 22 કિલોમીટર થાય મારે યારે આવી જાઉં તમારી ગાડી લઈ હા નહીં તો મારી ગાડીમાં બધા સડી જાય બધા તો સામે નહીં અમારે હું તમને જીતુના દર્શન કરાવું ને રાજભાઈ એને ઓળખે છે પાછા અને પાછી એને એને લાઇન્ડર શોટે ક્યાં હતા એટલે પેલા પિકઅપ ગાડી હતી પિકઅપ ગાડી ભાડા કરતો અને એટલો બધો હોશિયાર તે દીવ ગયા એ રસ્તે પોલીસે ઉભા રાખે ક્યાં ગયા હતા દીવ પીધો લાગે ન્યા હું તીરત છે શરણામૃત લીધા હોય એ કે તું જાતે ભાઈ તું ગીરમાં એક તાજી વિયાણેલી ભેંસ મૂકવા જતો પારુમાં પાડો એટલે આગળ મળ્યા એટલે કીધું શું ભર્યું તક ભેંસ કે આની પોંચ ફાડી ગયો 100 રૂપિયા પોંચ ફાટી ગઈ પછી કીધું કે લખી લો ભેંસને પાડો એની પોંચ એમ એટલે બોલે ભેંસને પાડો લખી લીધો હાજે પાછા આવવાનું હતું એને એ જ કેળે અને ન્યાલે મોટો પાડો ભરતો આવવાનો પાછા આવ્યા ને પાછા એ જ પોઈન્ટે ઊભા રાખ્યા ઉભી રાખ બપોરે જો તો એ જ સૌ કે પણ આમાં તો હું ફેર્યું છું કે પાડો તક લાવ્યો તો દીધા તો છે તમને એટલે તો લખાવતો ગયો ભેંને પાડો કે ઓલો તો નાનો હતો તક પાડાને વધતા હું વાલ લાગે એમ કરીને વિયા બોલ સરસ છે માણસ એટલે અમુક અમુક ખૂબ જાડા ભગવાનની દયા હોય હું એ કંઈ ઓછો જાડો જ નથી કાંભા જો વન સાઈડ સરસ સારું અમારા ભાગ્ય જ નહીં ને આવા વન સાઈડ કપાવવાના એવા પેટ બળે આપણે આવું બધું જોયું છે ખરેખર અત્યારે આ ફાટલા જીન્સની ને આ બધી ફેશન નીકળી ને તારું આપણું પેટ બળે કે આવી ફેશન હોત તો આપણા જૂના હાશવી રાખત મરી ગયા થીંગડા મારી મારી રફું કરી કરીને અને એને બદલે એનો સમય આવ્યો ખૂબ ખૂબ માણસો જાડા હોય સ્કૂલ છૂટી બપોરનું 11 વાગે સવારની સ્કૂલ હતી 11 વાગે શનિવારે સ્કૂલ ખુલી છૂટી રજા પડી તો એ તડક્યાના છોકરા જતા હતા બજારમાં તે એક બેનની પાછળ પાછળ બેને એટલા બધા જાડા તો એક છોકરો એને આરે હાલ્યો જાય એટલે છોકરાને કોકે પૂછ્યું તારા મમ્મી છે કે તારા આય છે તા કે તું એની પડખે પડખે હાલ્યો જાય એટલે કહેતા પડખે પડખે ક્યાં જાઓ સાયા સાયા હાલ્યો જાઓ હા 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 બજારમાં સાયા પડતા હતા તો એ કેટલા આય છે આકાશમાંથી ઉજર્યા પણ આ બે ગુરુને શેલો ભાઈ ટકે શેર ભાજી ટકે શેર ખાજા એ ખાય ખાઈને આડા ફાટ્યા હવે એમાં બન્યું એવું કે ગંડુ રાજાની નગરીમાં એક દિવાલ પડી દિવાલ પડી એમાં એક માણસ દિવાલની નીચે દબાઈ ગયો અને એનું મૃત્યુ થયું એ ગંડુ રાજાની કચેરીમાં ફરિયાદ આવી એના પરિવારને કે અમારા પરિવારનો એક માણસ ફલાણાભાઈની દિવાલ પડી એટલે મરી ગયો એને દંડ તમારે દેવો જોવે દિવાલવાળાને બોલાવ્યા તને ફાંસી દેવામાં આવશે બોલો કે કેમ મને શું કામ ફાંસી દેવી જોવે તારી દિવાલ નીચે આ દબાણો મર્યો છું તાકી વાત હાશી પણ કામ કડિયાએ મોળું કર્યું ફાંસી દેવી તો એને ગયો કડિયાને બોલાયા તે કામ કર્યું કે હા મેં કામ કર્યું આ દિવાલ પડી આ મર્યો આ દંડ તને મળે તને ફાંસી ચડાવો તાકે એમાં હું હું કરું માલ જે બનાવતા હતા એમાં જે પાણી નાખવાનું હતું પાણી એને માલ બગાડ્યો પાણી એમાં વધારે નાખી દીધું તમારે ફાંસી ચડાવતો એને ચડાવો બોલાવ્યો એને એટલે તે પાણી નાખતો હતો કે હા હું નાખતો હતો તો કેમ પાણી વધારે પડ્યું એ કે તમારે ફાંસી ચડાવવાનો હતો તે જો ઓલો નીકળ્યો હતો ના થો એને હમ મારું ધ્યાન વહી ગયું એમાં પાણી વધારે પડી ગયો ફાંસી ચડાવતો એને ચડાવો અને ઓલો રખડી રખડીને થઈ ગયેલો હા ઠીકાય જેવો હા બોલાવ્યો એને કે હવે તો બીજો કઈ વિકલ્પ હતો જ નહીં કેમ નીકળ્યો હતો હું રોજ નીકળું સડાવવાને ફાંસીએ તો ફાંસી ડોકમાં નાખીને તે હોપટ હરી જાય આવો ફાથળો ક્યાંય અટકે તો થાય ને
તાક તો હવે જેની ડોકમાં ફાંસી રે એવા ને ગોથો લે. આ ગંડુ રાજા નગરી છે તો ઓલા તો અહીંથી જ ગયેલા હાવ એ આડા ફાટેલા બે ને બોલાવ્યા કે અમારે એક ને ફાંસી ચડાવી ગયો. હવે આનો શું વાગ્યો? આ પરબારો રોકાણા ઈજ ને સસ્તું ખાવા ગયા. આખી વાતની ગુરુને ખબર પડી, ગુરુને છેલ્લો બે હામ હામાં રોવે. ઓહો ગુરુજી દજચન બીન જીદા મેદા તલ કે ગાવાનો દીકરો તમે આગળ થોડો બાપ ગાળજો નાખ્યો. આ ગાવાની વાત નથી, ગાળિયાની વાત. શેલો ખેપાનો એ કે ગુરુજી કા ગંડુ રાજાને જો ફાંસી ન ઠડાવી દઉં ને મને કે મોવાનો નહીં. મોવા તો આપણું નામ લઈએ આપણે, આપણી પાસે બધી બુદ્ધિ છે તો ખાલી નામ લઉં. કે તો આનો રસ્તો સાના સાના વાતો કરે. રાજા કે કેમ વાતો કરો? ઘડીક વાતો કરી લેવા ગયો, અમારો સમય વિયો જાય, વાતો કરી લેવા કરજો. ગુરુજી હું એમ કહું ને મારા ગુરુને મૂકી જાઉં મને ફાંસી ચડાવો. તમારે એમ કહ્યું નહીં મારા શેલાને મૂકી જાઉં મને ફાંસી ચડાવજો. પછી હું કામ? તો પૂછો મારા શેલાને. બે ખૂબ હરીફાઈ કરી લે અને બે કરી હરીફાઈ કે મહારાજ મને ફાંસી ચડાવો. તો ઓલો શેલો આવે નહીં 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 મને મને આ મોકો ન જવા દઉં. તો ગુરુજી કે હટ જા બેટા મેરે કો જાણા દે જટા સુટી ગઈ ગુરુજીને. જલ્દી ફાંસી ચડા દો વરના મેરી મેરી જટા છે મેં ફાંસી લે લુંગા. બે ની હરીફાઈ આલે. રાજા કે છે શું? તાકે પૂછો મારા શેલાને શું છે? તાકે દેખો મહારાજા હમારા ગુરુજી કા ગુરુ ઉનકા ગુરુ કા ગુરુ કા ગુરુ કા ગુરુ જો હિમાલય કી ગોદ મેં તુમને ફિલ્મ દેખા હે કે નહીં દેખા હે? તો અચ્છી બાત હે એ બના નહીં થા તબ. હિમાલય કી ગોદ મેં હમારા ગુરુ કા ગુરુ ઉનકા ગુરુ તપ કર રહે થે. ઉનને વો સાલ મેં બોલા થા કે એ તિથિ એ વાર હજારો સાલ મેં એક બાર આતા હે. ઉસમે જો ફાંસી ચડતા હૈ ઉસકો સ્વર્ગના રાજ મિલતા હૈ. તો હમ તો રખડતા રખડતા ટૂટ ગયા હૈ. તો આજ હમારા ગુરુ કે બેલે હમકો ફાંસી દે દો હમકો સ્વર્ગ કા રાજ મિલતા હૈ. તો રાજા કે અચ્છા સ્વર્ગ કા રાજ મિલતા હૈ? ગંડુ રાજા કહે કે મિલતા હૈ મિલતા હૈ. ઇન્દ્ર ભી હટ જાતા હૈ ઇન્દ્ર ભી ઇન્દ્રાસન દે દેતા હૈ એ સોગડિયા મહારાજા જલ્દી કરો મેરે ગલે મેં ફાંસી ડાલ દો. રાજા કે નહીં 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 દેખો બેટા એસા નહીં કરના ચાહીએ. રાજા સડી ગયા બોલો લઈ લો હરક. કોણ ક્યારે નીકળી જવાનું નક્કી નથી, માગ્યા મોત મળતા નથી. તો ભાગ્ય ક્યાંથી ખીલે? ભાગ્ય આપણે બનાવવાનું છે. બસ આપણે માણસનો અવતાર મળી ગયો છે. ક્યાં ઘરે જન્મ્યા છે એ છોડો, માણસ બન્યા છે ને માણસ બનીએ સાહેબ. હું આ છું, હું ફલાણો છું, હું ઢીકણું નહીં છોડો, હું માણસ છું. ખાખી બાપુને કોઈ પૂછ્યું આપણે તમે કોના ઘરે જન્માય? બસ આજ એની પાસે આવીએ ને ત્યારે સાહેબ બધું ભૂલી જવાય, માણસ બનીએ અને